નમસ્તે વિદ્યાર્થીઓ એફઆઈ બીએસસી સેમમાં આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે તેમાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું તો હજી સુધીના જે ટૉપિકો શીખ્યા હતા એના મોટાભાગના પ્રશ્નો પેપરમાં પૂછાય છે અને જો તમારે ઓનલાઈન એક્ઝામ હશે તો એમાંથી એમસીયુક્યુ પૂછાશે બરાબર તો આજનો આપણો ટૉપિક છે ડી કક્ષકોની સંખ્યા અને તેના આકાર વિશે જાણીશું અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની પ્રાથમિક માહિતી આજે મેળવીશું બરાબર તો પહેલું જોઈએ ડી કક્ષકો કેટલી છે તો ડી કક્ષક છે અને તેના આકાર તમે આકૃતિમાં જોઈ શકો છો તો ડી કક્ષક પાંચે એમાં પ્રથમ કક્ષકનું નામ ડી એક્સ વાય ડી બીજી કક્ષકનું નામ ડી વાયઝેડ અને ત્રીજી કક્ષકનું નામ ડી ઝેડ એક્સ અને ચોથી કક્ષકનું નામ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે અને ડી ચેડ સ્ક્વેર જે પાંચમી આ કક્ષકોનું વિભાજન બે ભાગમાં કરેલું છે એક ટી ટુ જી અને એક ઇજી સમયમાં બરાબર તો ટી ટુજીમાં ત્રણ કક્ષકનો સમાવેશ થાય છે અને ઇજીમાં બે કક્ષકનો સમાવેશ થાય તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને બીજું કે ટી સમૂહની કક્ષકો કઈ કઈ છે તો ડી એક્સ વાય ડી વાયઝેડ ડી ઝેડ એક્સની બે ડમ્બેલ્સ તે અક્ષોની બનતા સમતલની વચ્ચે આવેલી તમે જોશો તો અહીંયા જુઓ કે એક્સ વાય અક્ષ બરાબર તો એની વચ્ચે એ કોઈ પણ કક્ષકોની ઉપર પ્રસ્થાપિત થયેલી નથી તો આ ખાસ યાદ રાખવાનું છે કે બે ડંબેશ તે અક્ષોની બનતા સમતલની વચ્ચે બરાબર એટલે યાદ રાખવાનું કે આપણે જે અક્ષો છે એસ વાય જેડ એમની વચ્ચે આવેલી હોવાથી તેમને કક્ષકો અક્ષો વચ્ચે રહેલી કક્ષક તરીકે ઓળખવામાં આવે જ્યારે ઇજી સમૂહમાં બે કક્ષકે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને તો આમાં તમે જોશો કે ડબલ ડમ્બેલ્સ ઉપર આવેલી હશે તમે જુઓ આમાં અક્ષ ઉપર આવેલી છે બરાબર તો આથી અમને કઈ કહેવાય અક્ષ કક્ષક સમૂહ તરીકે ઓળખાય છે બરાબર હવે જુઓ જ્યારે કક્ષકો ફરીથી યાદ કરી લો તો આપણે કઈ કઈ કક્ષકો છે તો આ બે કક્ષકો જે ઇજીમાં ઝેડ સ્ક્વેર અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને આ ત્રણ કક્ષક ટી ટુ જીમાં હોય છે ડી એક્સ વાય ડી ઝેડ અને ડી ઝેડ એક્સ હવે કેમ આ રીતે વિભાજન કરેલું હોય તો હવે આજે આપણે જે ભણીશું સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જેમાં આના આપણે ખૂબ જરૂર પડવાની છે જેથી પહેલેથી તમે આટલું સમજી લો બરાબર હવે જુઓ આપણો સિદ્ધાંત એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જેમાં બે વસ્તુ શીખવાની એક અષ્ટલકીય સંકિર્ણોમાં થતું ડી કક્ષકનું વિભાજન અને બીજું એ સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં થતું ડી કક્ષકનું વિભાજન પરંતુ આપણે સ્ફટિક ક્ષેત્રવાદની સિદ્ધાંતની શરૂઆત કરીએ એના પહેલાં થોડી એની માહિતી મેળવી લઈએ તો પહેલું યાદ રાખો કે મેટર એટલે કે ધાતુ એ કદમાં કેવો હોય છે નાનો હોય અને એની આજુબાજુ એક આવરણ આવેલું છે ઋણ વિજભારિત હોય જ્યારે એના ઉપર લીગનનો મારો થાય ત્યારે એ બંધ દ્વારા જોડાય અને એક સંકીર્ણ સંયોજન બને હવે યાદ રાખો કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ અને લીગન વચ્ચે જે બંધની સમજૂતી આપે એ કોણ છે સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર આપણે જોવાનું તેમાં મધ્યસ્થ ધાતુ જ્યારે લીગન વચ્ચેનું સ્થિર વીજીયે એટલે કે આ તમે રાઉન્ડ જુઓ છો એને શું કહેવાશે સ્થિર વિજીય આકર્ષણ બળ કે જેમના વચ્ચેના બંધ માટે જવાબદારે અને આ બે પ્રકારનું હોય છે કે મધ્યસ્થ ધાતુઆયન જો હંમેશા ધન આયન જ રહેવાનું એટલે આ મેટલે એ એવું હશે ધન ધનવિજવારીત હશે જ્યારે લીગન બે પ્રકારના હોય ઋણ અથવા તો તટસ્થ પ્રકારના હોઈ શકે બરાબર હવે બીજું યાદ રાખવાનું હોય કે સ્ફટિક ક્ષેત્રમાં સંકીર્ણ સંયોજનમાંથી જ્યારે સંક્રાંતિ ધાતુના મધ્યસ્થ પરમાણુને આપણે શું ગણશું ધન અને લીગાણને કેવા ગણશો ઋણ અથવા તો તટસ્થ એમના વડે ઘેરાયેલા હોવાથી તેમના વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉત્પન્ન થાય અને લીગાણ જો તટસ્થ હોય તો એ તટસ્થ લિગાણના દ્વિધ્રુવનો ઋણ છેડો ધાતુ આયન તરફ ગોઠવાયેલો હોય આ ખાસ તમારે યાદ રાખવાનું જેના લીધે ડી કક્ષકની શક્તિમાં શું થાય છે વધારો થાય છે હવે જુઓ ધારણા શું છે તો કે લિગેનોને શું ગણવાના બિંદુવત વીજભાર તરીકે ગણવાના અને લિગેન અને કક્ષકો આયનની કક્ષકો વચ્ચે આંતરક્રિયા થતી નથી જેથી એમના વચ્ચે સંમિશ્રણ નથી થતું બીજું કે ધાતુના મુક્ત જે પાંચ ડી સંકીર્ણ સંયોજનમાં ફેરવાય ત્યારે પોતાની સમશક્તિ પણ ગુમાવી નાખે કઈ રીતે તો જો હાલ તમે જોશો કે ડી કક્ષકની પાંચે પાંચ કક્ષકને આપણે આ રીતે દર્શાવી તો એ શું દર્શાવે છે કે એ સમશક્તિ કક્ષકો પરંતુ જ્યારે એમના ઉપર લિગેનનો મારો થાય બરાબર લિગેનનો મારો થાય ત્યારે તે પોતાની ધરા અવસ્થામાંથી ક્યાં જશે ઉત્તેજિત અવસ્થામાં અને કક્ષકોનું શું થશે વિભાજન થશે અને વિભાજન બે થશે ટી ટુજી અને ઇજીમાં બરાબર તો એ કઈ રીતનું વિભાજન હશે એ કોના ઉપર આધાર રાખે તો કે આપણે જે સંકીર્ણ સંયોજન હે એ કેટલા સંયોજનથી બનેલા જો સંકીર્ણ સંયોજનમાં લીગેરની સંખ્યા છ ચાર અથવા બે હોય એ પ્રમાણે તેમનામાં ગોઠવણી થશે બરાબર તો કોઠામાં તમે જુઓ કે જો લીગેરની સંખ્યા બે હોય તો તેનો આકાર કેવો હશે રેખીય અને ચાર હોય તો એ બે પ્રકારનું હોય એક ટેટ્રાહાઈડર અને એક સુયરબાયણ અને છ હોય તો ઓક્ટ્રહાઈડર બીજું યાદ રાખવાનું શું છે તો કે સંક્રાંતિ ધાતુના વિભિન્ન વાયુ પરમાણીય આયનમાં પાંચેય દીક કક્ષકો કેવી હોય સમાન હોય પરંતુ જ્યારે એ વાયુરૂપ સંક્રાંતિ ધાતુ આયન પર ગોલીય સંમિશ્રણવાળું ઋણવિજારી ક્ષેત્ર લાગુ પડે ત્યારે એ પાંચ દીકક્ષકો સરખી ઉત્તેજિત થાય અને જેને શું કહેવાય છે સમશક્તિ અને તેમનું વિભાજન થતું નથી અને એવું કહેવાય કે સંકેર્ણ સંયોજનમાં છ ચાર અને બે લિગણ ધાતુઆય ઘેરાયેલા હોય છે બરાબર અને બીજું કે તે અષ્ટફલકીય સમચતુષ્ફલકીય અથવા તો રેખીય રચનાઓ આપે અને આ રચનાઓ લીગણથી ઉત્પન્ન થતું કોના ઉપર આધાર રાખશે ઋણવિજારીય સમિતિવળું ન હોવાના કારણે પાંચે ડી કક્ષકોનું ક્ષેત્ર એક સરખી અસર અનુભવતા નથી જેથી એમનું શું થઈ જાય વિભાજન એટલે તમારે શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે જ્યારે ધાતુ આયન પર લિગેનનો મારો થાય ત્યારે એની પાંચે કક્ષકો સમાન રહેતી નથી પરંતુ એમનું વિભાજન થઈ જાય અને એ વિભાજન કોના ઉપર આધાર રાખે તો એમના રહેલા લિગેનોની સંખ્યા છ છે ચાર છે કે બે જો છ હોય તો અષ્ટફલકીય વિભાજન થાય ચાર હોય તો સમચતુષ્ફલકીય અથવા તો સમતલીય સમચોરસ અને બે લિગેન હોય તો રેખીય તો નેક્સ્ટ પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે ડી કક્ષકનું વિભાજન કઈ રીતે થાય જ્યારે એમના ઉપર લિગેનનો મારો થાય ત્યારે કોનામાં ટી નીચલા સ્તરમાં હશે અને ઇજી ઉપલા સ્તરમાં હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે અભ્યાસ કરીશું આજે આટલું જ થેન્ક યુ